राजकोटमांथी झड़पायुं सीसीसी सर्टिफिकेटनुं मोटुं कौभांड। सरकारी नौकरीमां फरजियात सीसीसी सर्टिफिकेटना कौभांडनो पर्दाफाश। सौराष्ट्रनी नामांकित संस्था पटेल कॉम्प्यूटरमांथी परीक्षा के कोर्स विना रूपिया लईने अपाता हता सर्टिफिकेट। एक स्टिंग ऑपरेशनमां कौभांड सामे आव्युं छे। कॉम्प्यूटर संस्थाए उमेदवार हाजर न होवा छतां सर्टिफिकेट आप्युं छे। आ साथे उमेदवारने सर्टिफिकेटमां चार महीना जूनी तारीख पण लखी आपी। कॉम्प्यूटर संस्थाए कहूं अनेक लोको आवी रीते लई जाय छे सर्टिफिकेट, तपास करवामां आवे तो मोटा पाये गैररीति सामे आवी शके छे। सरकारी नौकरी अने बढ़ती माटे फरजियात छे आ सर्टिफिकेट। संवाददाता मोहित भट्ट आ विषे वधु माहिती आपी रह्या छे। जी मोहित। શિવાની, જે રીતે સરકારી નોકરીમાં સીસીસી સર્ટિફિકેટ છે તે ખૂબ જ મહત્વનું છે, તમામ કર્મચારીઓ આ સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે અને તેને લઈને જ કેટલાક લેભાગુ તત્વો છે તેમના દ્વારા આ સીસીસી સર્ટિફિકેટ છે તે રૂપિયા લઈને આપવામાં આવી રહ્યા છે। આ પ્રકારનું કૌભાંડ એક સામે આવ્યું છે, એક સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી સામે આવ્યું છે કે રાજકોટના પટેલ કોમ્પ્યુટર્સ નામની જે સંસ્થા છે કે જે સૌરાષ્ટ્રની નામાંકિત સંસ્થા છે તેમના દ્વારા એક વિદ્યાર્થીને એક વ્યક્તિને જે આ સર્ટિફિકેટ છે તે કોઈ પણ પ્રકારની પરીક્ષા અને ઉમેદવાર હાજર ન હોય તે રીતે પણ સર્ટિફિકેટ આપી દીધું। સૌથી નવાઈની અને ચોંકાવનારી વાત તો એ છે કે ગત જાન્યુઆરી માસનું આ સર્ટિફિકેટ છે તેમને આ દ્વારા રૂપિયા લઈને આપવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશનમાં જે સંસ્થાના સંચાલકો છે તે એવી કબૂલાત પણ આપી રહ્યા છે કે અનેક લોકોને આ પ્રકારે સર્ટિફિકેટ આપવામાં આવે છે, ત્યારે આ અંગે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે। સરકારી કર્મચારીઓ છે તે કોમ્પ્યુટરથી વાકેફ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આ નિર્ણય છે તે માત્ર કાગળ પર હોય અને આ લેભાગુ તત્વોના કારણે જે આ નિર્ણય છે તેની અમલવારી ન થતી હોય તેવું પણ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી શિવાજી, તો નિયમોની અમલવારી નથી થઈ રહી અને એક સ્ટિંગ ઓપરેશનમાં આ કૌભાંડ સામે આવ્યું છે। આ બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી 9।